હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મો પણ લોકોની પસંદ બની રહી હોય ત્યારે આવનારી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોના કલાકાર ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા। ફિલ્મ એક ગજબ ઇતિહાસ પણ ક્રિએટ કરી શકે એવી ફિલ્મ છે અને આ ઐતિહાસિક જ ફિલ્મ છે જે બહુ ઓછી બનતી હોય છે અને એ પણ ખાસ ગુજરાતના એક ઇમ્પોર્ટન્ટ ઇતિહાસ ઉપર છે। આજ સુધી બધાને ખબર છે કે આપણું વર્લ્ડ વાઇડ જ્યારે ગુજરાતીનું નામ પડે એટલે બિઝનેસ, ખમણ ઢોકળા આ બધી વસ્તુથી ઓળખાતા હોઈએ છીએ ગુજરાતી, પણ આપણે ખરેખર દુનિયાને કહેવાની જરૂર છે કે અમારી ભૂમિ પર આવા ઇતિહાસ પણ થયા છે, અમારી ભૂમિ પર યોદ્ધાઓ પણ થઈ ગયા છે અને આ એને જ પ્રેઝન્ટ કરતી એક ફિલ્મ છે। બધા પાત્રથી કંઈક ને કંઈક ચેન્જીસ આવતા હોય છે, ખાસ કરીને આવા પોઝિટિવ પાત્રોથી, તો ઓફકોર્સ એ જે એનર્જી છે, જે પાવર છે, શૌર્યની ભાવના છે, એ ક્યારેય ભજવ્યા પછી તરત આમ નીકળી ના જતી હોય, રાઈટ? એ અમુક વસ્તુ તમારી જોડે તમે જીવો ત્યાં સુધી રહેતી જ હોય છે અને થેન્કફુલી મારામાં પણ સુજાનનું કંઈક ને કંઈક અંશ જ્યારે જરૂર પડશે ત્યારે બહાર આવશે જ અને હજુ સુધી છે। આજની સ્ત્રી હોય કે ત્યારની સ્ત્રી હોય, શક્તિ તો છે જ, સ્ત્રી એટલે શક્તિ, ખાલી સિચ્યુએશન બદલાય છે અને એ સિચ્યુએશન જ્યારે આવે છે અઘરી, ત્યારે આજની સ્ત્રી હોય કે ત્યારની સ્ત્રી એ લડે જ છે। આજે આપણે મેન્ટલી વધારે લડવું પડે છે, ત્યારે ત્યારની યોદ્ધાઓ તો જે કરતી એ તો ઓફકોર્સ આપણે ઇમેજિન કરીએ તો પણ આપણને નવાઈ લાગે, પણ એ જ શક્તિ હંમેશા રહેવાની જ છે સ્ત્રીમાં। એટલે મેસેજ તો કંઈ નહીં, પણ હા, એ શક્તિ જ્યારે સિચ્યુએશન એવી આવે તો પ્લીઝ એનો ઉપયોગ કરી અને તમારો સ્ટેન્ડ લેજો।